હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાધુ અને ચક્રોધિયાતની અંદર એક સાધુ વ્યાજ અલગ ભાગ પડશે, એક ચક્રોધિયાત પણ અલગ ભાગ પડશે, અને બેયને ભેગા કરી અને એક નવું ચેપ્ટર બનશે જેને કહેવામાં આવે સાધુ વ્યાજ અને ચક્રોધિયાત. સ્પેશિયલી જો અત્યારે આપણે એક ચક્રોધિયાતની વાત કરવા જઈએ, એક સાધુ વ્યાજ બહુ એટલે બહુ ઇઝી છે, પણ આપણે જો માત્ર અત્યારે ચક્રોધિયાતની જો વાત કરવા જઈએ એનું એક બેઝિક એક તમને કરાવી દઉં અને પછી આપણે દાખલાની અંદર જશું. તો અહીં એક લેશુકભાઈ, એક ધારો કે આપણે અહીંયા ભાગ લઈએ, ભાગ અથવા આને વર્ષ કહેશું, અને એક લેશું આપણે અહીંયા રીત. આ બે પ્રકારના કોલમને આપણે ખાસ એટલે ખાસ સમજશું. હવે એક સમજો, તો ધારો કે અમુક સમય એક ભાગ હોય અથવા એક વર્ષ હોય, બે ભાગ હોય અથવા ત્રણ ભાગ હોય, ચાર અથવા કેટલા હશે, તો કે પાંચ. આપણી લિમિટેશન જે છે પ્રશ્ન પૂછવાની ગુજરાત લેવલની, એ મેક્સિમમ ત્રણ વર્ષનું તમને પૂછે ચક્રોધિયાજ. તો એક વસ્તુ યાદ રાખજો ભાઈ, જ્યારે એક પૂછવામાં આવે ત્યારે એક યાદ રાખશું, જ્યારે બે પૂછવામાં આવે ત્યારે આપણે શું યાદ રાખશું, તો કે બે અને એક યાદ રાખશું. જ્યારે ત્રણ પૂછવામાં આવે ત્યારે આપણે ત્રણ ત્રણ અને એક યાદ રાખવાનું છે, ત્રણ બે એક નહીં, ત્રણ ત્રણ એક. હવે એક સમજો, તો ધારો કે આ કોષ્ટકને તમને હું બનાવતા શીખવાડું તો કેમ બને? જે પૂછે એને અહીંયા મૂકી દેવાનું, ભાઈ એકના એક મેં મૂકી દીધા. ત્યારબાદ આંકડાને નીચે ઉતારતું રહેવાનું, એક ખાસ સમજો એટલે ઓટોમેટિકલી તમને આવડી જશે. હજી એકવાર, એક વર્ષ એટલે મેં એક મૂક્યું, બે વર્ષ એટલે મેં બે મૂક્યા પણ એકડાને નીચે ઉતાર્યો, ત્યારબાદ શું કીધું ભાઈ ત્રણ છે એટલે પહેલાં મેં ત્રણ મૂક્યા, ત્યારબાદ બે અને એક એટલે ત્રણ થાય, અને છેલ્લે એકના એક મૂક્યા એટલે મને ત્રણ ત્રણ એક મળ્યા. ત્રણ ભાગ અથવા ત્રણ વર્ષ કે ત્યારે. ત્યારબાદ વિચારો ચાર કે એટલે પહેલાં મૂકી કેટલા દેવાના, તો કે ચાર. હવે સરવાળો કરવાનો, ત્રણ ને ત્રણ તો કે છ. પાછું વિચારો ત્રણ અને એક તો કે ચાર, અને છેલ્લે એકના એક. તો જ્યારે ચાર પૂછવામાં આવે ત્યારે ચાર છ ચાર અને એક. જો પાંચ પૂછવામાં આવે તો પહેલાં પાંચના પાંચ મૂકી દેવાના, ત્યારબાદ છ ને ચાર તો કે દસ, ત્યારબાદ છ ને ચાર તો કે દસ, ત્યારબાદ ચાર ને એક તો કે પાંચ, અને છેલ્લે એકના એક. તો જ્યારે પાંચ વર્ષ અથવા પાંચ ભાગનું પૂછવામાં આવે ત્યારે આપણે આ લઈશું, પાંચ દસ દસ પાંચ અને એક. ક્લિયર છે? તો સ્પેશિયલી આ એક વસ્તુનો તમને આઈડિયા હોવો જોઈએ, એક પૂછે તો એક, બે પૂછે તો બે એક, ત્રણ પૂછે તો ત્રણ ત્રણ એક, ચાર પૂછે તો ચાર છ ચાર એક, પાંચ પૂછે તો પાંચ દસ દસ પાંચ એક. રેડી? હવે જોવા જઈએ સ્પેશિયલી ચક્રોધિયાજ કેવી રીતે શોધવું. તમને સૂત્રના માધ્યમથી અથવા તો કોઈ બીજી પેટર્નથી આવડતું હોય, પણ આપણી એક પેટર્ન જે છે બધા કરતા અલગ જ હશે, સૂત્રનો ક્યાંય આપણે ઉપયોગ કરશું નહીં. તો જોવા જઈએ પ્રશ્ન કીધો, ભાઈ 60,000નું 10% લેખે બે વર્ષનું ચક્રોધિયાજ શોધો. તો મેં શું કીધું, ભાઈ જ્યારે બે ભાગ પડે, મને બે વર્ષનું પૂછ્યું છે, તો અહીંયા ભાગ કેટલા કીધા છે? બે. એનો મતલબ કે બે અને શું આવશે? એક આવશે. અગાઉ જે આપણે ચાર્ટ જોયો એ મુજબ કે ભાઈ બે અને એક. હવે વિચારો તો રકમ કેટલી છે? તો અહીંયા સ્પેશિયલી અહીંયા રકમ લખી નાખ્યો, ભાઈ 60,000ની રકમ છે, એમાં કેટલા ભાગ પાડવાના છે? બે, એટલે આ એક ભાગ અને આ બે ભાગ. કેટલા ટકાવાળી છે? તો કે 10%. તો ફાઇનલી અહીં 10%, અને અહીં પણ મને કેટલા ટકા જોવા મળે છે? 10%. હવે ચેક કરો, તો ભાઈ 60,000ના 10% એટલે, તો કે 6,000. ક્લિયર છે? 60,000ના 10% એટલે 6,000, 6,000ના પાછા 10% એટલે, તો કે 600. એટલે ફરીથી વાત, 60ના 10% 6,000, 6,000ના 10% 600. હવે વિચારો, તો ભાગ બે હતા, કયા કયા? બે અને એક. તો અહીંયા ગુણ્યા બે કરવાના, અહીં ગુણ્યા કેટલા કરવાના? એક. ગુણ્યા બે અને ગુણ્યા એક. પાછું વિચારો, 6,000 × 2 હોય તો કે 12,000, એટલે 12,000 થયા. 6 × 1 હોય તો 600. જો બેયનો સરવાળો કરવા જશો એટલે આપણનો જવાબ આવશે 12,000 ને કેટલા રૂપિયા આવી જશે? 12,600 રૂપિયા. આ આપણું શું આવી ગયું? સાદો વ્યાજ. એટલે આપણો ઓપ્શન કયો આવે છે? તો કે બી. રેડી? આગળના પ્રશ્નની વાત કરશું. 40,000નું 5% લેખે બે વર્ષનું ચક્રોધિયાજ શોધો. કેટલા વર્ષની વાત છે? બે વર્ષ. તો ફાઇનલી અહીંયા ભાગ જે પડવાના છે એ બે ભાગ પડે, કયા કયા? તો કે બે અને એક. રેડી? પાછું વિચારો, કેટલા રૂપિયા કીધા મને? 40,000. તો અહીં વિચારો, તો ધારો કે આ 40,000 છે, મારે બે ભાગ પાડવાના છે, તો એક કામ કરીએ, આ પેલો ભાગ અને આ બીજો ભાગ. રેટ કેટલા ટકા છે? તો કે 5% અને 5%. હવે વિચારો, તો ભાઈ 40,000ના 10% એટલે 4,000, તો 5% એટલે, તો કે 2,000. એટલે અહીં આવી ગયા 2,000. ત્યારબાદ વિચારો, ભાઈ 2,000ના 10% એટલે 200, તો 5% એટલે, તો કે 100. અહીં આવી ગયા 100. અહીંયા ગુણ્યા 2 થશે, અહીં ગુણ્યા 1 થશે. ક્લિયર છે? બે ભાગ પડ્યા, 2 × 1 બે અને એક. આગળ વિચારો, 2,000 × 2 એટલે, તો કે 4,000. પાછું વિચારો, 100 × 1, તો કે 100. જો બેયને હું ભેગા કરી દઉં તો આપણું જે વ્યાજ મળવાનું છે કેટલું મળવાનું છે? તો કે 4,100 રૂપિયા જે છે આપણું શું મળી ગયું? ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.
ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે તો કે બી ની અંદર મને 4 100 જોવા મળે છે. રેડી, આગળ વધશું. આગળના પ્રશ્નની વાત છે કે ભાઈ 40,000 નું 5% લેખે, ફરીથી એકવાર 40,000 નું 5% લેખે, કેટલા વર્ષની વાત છે ભાઈ? 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે મને ખબર જ છે ભાઈ, જ્યારે 3 ભાગ અથવા 3 વર્ષ કહેવામાં આવે તો એ 3 કયા કયા પડશે? તો કે 3, 3 અને 1, આવો કંઈક ભાગ પડવાનો છે, બાકી તો કોમન જ છે. કેટલા રૂપિયા આપ્યા? તો ફાઇનલી મને 40,000 આપ્યા છે. હવે આના 3 ભાગ પડવા જાય એટલે 1 ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. રેટ તો કોમન જ છે, કેટલા ટકા છે? તો કે 5%. તો અહીં પણ 5% હોય, અહીં પણ 5% જ હશે, અને અહીં પણ કેટલા ટકા હશે? તો કે 5% જ હશે. પાછું વિચારો, 5% એટલે શું? તો કે 10% એ 4,000, તો 5% એ તો કે 2,000, એટલે અહીંયા લેવાના 2,000. 2,000 ના પાછા 5%, 10% એ 200 થાય, તો 5% એ 100, અને 100 ના 5% એટલે કેટલા થઈ ગયા? તો કે 5 જ થશે. હવે વિચારો તો 3, 3, 1, 3 ભાગ હોય તો આપણે પોર્શન કેવી રીતે ચાલતા હતા? 3, 3, 1, તો અહીં ગુણ્યા 3 થાય, અહીં પણ ગુણ્યા 3 થાય, અને અહીં ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 1. વિચારો 2,000 × 3 એટલે 3 × 2 = 6 એટલે આ થઈ ગયા 6,000. આગળ વિચારો 100 × 3, 100 × 3 તો કે 300, અને પાછું વિચારો 5 × 1 તો કે 5. જો આ 3 એ 3 નો સરવાળો આપણે કરવા જઈએ તો આપણો જવાબ આવશે 6,305 રૂપિયા. આ મારું શું થઈ ગયું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ગયેલ છે 6,305. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે? તો કે એની અંદર મને જોવા મળે છે 6,305. રેડી, આગળ વધશું. આગળ કીધું છે ભાઈ 10,000 રૂપિયા 10,000 ની 12% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે, વ્યાજ મુદ્દલ શું થાય? વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ પ્લસ મુદ્દલ, બેને મારે ધ્યાનમાં લેવાનું છે. કીધું છે વ્યાજની ગણતરી 6 મહિને થાય છે. હવે જુઓ તો કે અહીંયા ધારો કે 1 જ વર્ષનું મને પૂછ્યું હોત અને એમ કીધું ન હોત કે ભાઈ વ્યાજની ગણતરી દર 6 મહિના થાય છે એવું ન કીધું હોત, તો મારે શું ગણવાનું હતું? સીધા 12% જ ગણવાના હતા, કારણ કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે સમાન જ હોય. પણ અહીંયા શું કીધું છે ભાઈ? વ્યાજની ગણતરી 6 મહિને કરવાની. હવે તમે વિચારો 6 મહિનાના હું 2 ભાગ પાડું ત્યારે 1 વર્ષ પૂરું થાય, એટલે મને એટલો તો આઈડિયા આવી ગયો કે 1 વર્ષ કમ્પ્લીટ કરવા માટે મારે પહેલાં 2 ભાગ પાડવા પડશે, 6 મહિના અને 6 મહિના. તો 2 ભાગ હોય તો કેલ્ક્યુલેશન કેવી રીતે કરીએ છીએ? 2 અને 1 થી. વેરી ગુડ, હાલો એક ડેટા મને મળ્યો. ત્યારબાદ વિચારો તો રેટ કેટલો ટકા આપ્યો છે? 12%. પણ મિત્રો 12% હોય ને આખે આખા વર્ષનો હોય, મને શું કીધું 6 મહિને ભાગ પાડવાના છે, તો મારે જે રેટ લેવાનો થશે એ મારે કેટલા ટકા લેવાનો થશે? તો કે 6% એ મારે ગણતરી કરવાની થાય. શું કામ 6% લીધા? કારણ કે 12% હોય ને આખે આખા વર્ષનો હોય, 6 મહિનાનો હું ભાગ પાડીશ તો મારો રેટ પણ કેવો થઈ જશે? અડધો થઈ જશે. એનો મતલબ એમ કે રેટ થશે 6% અને ભાગ થશે 2. બીજી કોઈ આમાં કેલ્ક્યુલેશનની વાત છે નહીં. હવે સીધા આવતા રહ્યો, કેટલા રૂપિયા છે? તો ફાઇનલી 10,000 રૂપિયા છે. હજી વાર, કેટલા રૂપિયા છે? તો કે 10,000. ત્યારબાદ વિચારો તો આના કેટલા ભાગ પાડવાના છે? તો કે 2 ભાગ, 6-6 મહિનાના 2 ભાગ, અને રેટની ગણતરી પણ કેટલા ટકા લેવાની છે? તો કે 6-6% એ મારે ગણતરી લેવાની છે. હવે એક બીજું સમજો, જ્યારે ટકાવારી શોધવાની થાય ત્યારે 2 શૂન્ય ઉડાડી દેવા અને સીધો ગુણાકાર, એટલે ટકાવારી નીકળી જાય. હજી એક વાર, ટકાવારી એટલે 2 શૂન્ય ઉડાડીને સીધો ગુણાકાર. 2 શૂન્ય ઉડાડી દઉં, સીધો ગુણાકાર કરું, 100 × 6 એટલે આના 6% એટલે કેટલા થઈ ગયા? તો કે 600. ત્યારબાદ વિચારો ભાઈ 600 ના 6% એટલે 2 શૂન્ય ઉડાડી દો, 6 6, તો કે 36 એટલે આના થઈ ગયા 36. હવે વિચારો 2 ભાગ હતા એટલે ગુણ્યા અહીંયા 2 કરશો, અહીં ગુણ્યા કેટલા કરશો? 600 × 2 એટલે તો કે 1200, અને 36 × 1 તો કે 36. તો મારું જે વ્યાજ આવશે કેટલું આવશે? 1236 રૂપિયા આવશે. આ મારું શું મિત્રો આવવાનું છે? તો કે ખાલી વ્યાજ આવવાનું છે. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે શું? વ્યાજના અને પ્લસ મુદ્દલના બેનો સરવાળો. તમારું વ્યાજ હતું એ 1236 રૂપિયા છે, મુદ્દલ હતું એ 10,000 છે. તો ફાઇનલી 10,000 રૂપિયાની અંદર ફોર એક્ઝામ્પલ હું કેટલા એડ કરવાનો છું? 1236 રૂપિયા એડ કરવાનો છું. સરવાળો કરવા જઈએ એટલે 11,236, આ જે મારું આવ્યું શું આવી ગયું? મને મારું વ્યાજ મુદ્દલ મળે છે. ફરીથી એકવાર, 10,000 રૂપિયા એના, 1236 આના, એટલે 11,236 રૂપિયા મને સેના મળ્યા? મારા વ્યાજ મુદ્દલના મને મળે છે. તો 11,236, ઓપ્શન ક્યાં આપેલો છે? તો કે બી ની અંદર 11,236 મને જોવા મળે છે. ત્યારબાદ જો પ્રશ્નની વાત કરવા જઈએ કે ભાઈ 24,000 નું 20% લેખે 9 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, અને વ્યાજની ગણતરી દર 3 મહિને થાય છે. હવે તમે એક વસ્તુ વિચારો, ટોટલ કેટલું છે? 9 મહિના એટલે કે 9 માસનું છે.
વ્યાજની ગણતરી ત્રણ ત્રણ મહિને, તો કે ત્રણ મહિના, બીજા ત્રણ માસ અને પાછા ત્રણ માસ, એટલે હું ત્રણ ભાગ પાડીશ ને ત્યારે મને નવ માસ મળશે. એટલે ફાઇનલી એક તો અહીં ક્લિયર કટ થઈ ગયું, મારા ભાગ કેટલા પડવા જોઈએ મિત્રો? ત્રણ ભાગ પડવા જોઈએ. ત્રણ ત્રણ કયા કયા? તો કે ત્રણ ત્રણ અને એક, આ કોન્સેપ્ટ લાગશે. હવે શું ગણવાનું રહ્યું? તમારે ફાઇનલી રેટ ગણવાનો રહ્યો. હવે ચાલો રેટ જે આપ્યો છે કેટલા ટકા આપ્યો છે? તો કે 20%. મિત્રો આ 20% હશે ને એ આખે આખા વર્ષનો હશે, એટલે કે 12 મહિનાનો હશે. તો આ રેટ છે કેટલા માસનો છે? 12. મારે કેટલા કેટલા મહિને ચાલવાનું છે? તો કે ત્રણ ત્રણ મહિનાના ત્રણ ભાગ પાડવાના છે, એટલે ત્રણ મહિનાને મારે કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેવા પડે. તો 12 ના અડધા 6 થાય, 6 ના અડધા તો કે 3. 12 મહિનાના અડધા 6 મહિના, 6 મહિનાના અડધા તો કે 3 મહિના. તો ફાઇનલી 20 ના અડધા 10 અને 10 ના અડધા 5. એટલે મારે જે રેટની ગણતરી કરવાની છે કેટલા ટકા કરવાની રહેશે? તો કે 5% ગણતરી કરવાની રહેશે. એટલે ક્લિયર કટ હવે મને એટલો આઈડિયા આવ્યો કે ત્રણ ભાગ પાડવાના અને 5% ગણતરી અમારે ચાલવું પડશે. રેડી? હવે જુઓ તો ભાઈ કઈ રકમ હતી? તો ફાઇનલી રકમ કઈ છે? તો કે 24,000 ની રકમ મને આપેલી છે. કેટલા ભાગ પાડશો? તો કે 3. આ 1, આ 2 અને આ 3. 24,000 ના 3 ભાગ, કારણ કે 3 3 3 વાળા ભાગ આપણે કીધી છે, 3 3 1 વાળો ભાગ. પાછું વિચારો અહીં કેટલા ટકા છે? તો કે 5%. અહીં કેટલા ટકા છે? તો કે 5%. અને અહીં પણ કેટલા ટકા છે? તો કે 5%. 5% કેવી રીતે આવ્યા એ પણ તમને ક્લિયર કટ સમજાવી દીધું કે ભાઈ 20% હશે આખા આખા વર્ષનું હશે, આપણને 3 3 મહિના, 12 ના અડધા 6 અને 6 ના અડધા 3, એટલે 5% તમારે ગણતરી કરવાની રહેશે. હવે પાછું વિચારો તો કે ભાઈ 10% એ કેટલા થઈ ગયા? 2400. તો અહીંયા 5% એ તો કે 1200. હાલો ક્લિયર છે? પાછું વિચારો 10% એ 120, તો 5% એમ તો કે 60. પાછું વિચારો 10% એમ તો કે 6, તો 5% એમ તો કે 3. 10% એટલે 1 શૂન્ય કાઢો એટલે તમારો જવાબ તમને મળી જાય. 1 શૂન્ય એટલે 10%, એના અડધા એટલે 5%. ત્યારબાદ વિચારો ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા 1, કારણ કે 3 3 1 વાળો પોર્શન ચાલે છે. 1200 ગુણ્યા 3 એટલે 12 એકા 12 12 2 24 ને 12 તેરી 36. તો અહીંયા કેટલા રૂપિયા આવશે? તો કે 3600. પાછું વિચારો 6 તેરી 18 એટલે અહીંયા આવશે 180, અને પાછા 3 એકા 3. જો બધાનો તમે સરવાળો કરી નાખો એટલે 3 ના 3 8 ના 8, 6 ને 1 7 અને 3 ના 3, એટલે મારું જે ચક્રવૃદ્ધિ વ્યાજ મને મળવાનું છે કેટલું મળશે? 3,783 રૂપિયા મને મળવાના છે. 3,783 ઓપ્શન ક્યાં આપેલો છે? તો કે સીની અંદર મને જોવા મળે છે. તો આ આપણે શું ગણ્યું? માત્ર ને માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ ગણ્યું. કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની થાય તો ઇઝીલી આટલી સ્પીડથી તમે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી શકો. એ 6 6 મહિના ગણતરી કરવાની હોય તો ભલે, અને 3 3 મહિના ગણતરી કરવાની હોય તો ભલે, ખાલી રેટમાં ચેન્જીસ કરી નાખવાનો. હવે જો બેને મિક્સઅપ ધ્યાનમાં લેવા જઈએ, કોને કોને? સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આપણને જો પ્રશ્ન જોવા જાય, એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ ₹400 તથા ચક્રવૃદ્ધિ વ્યાજ ₹410 થતું હોય તો વ્યાજનો દર શોધો. હવે મિત્રો એક વસ્તુનો કોન્સેપ્ટ તમને ખબર જ છે કે ભાઈ સાદું વ્યાજ દર વર્ષે સમાન હોય, અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ પ્રથમ વર્ષે બે સમાન હોય. પહેલા વર્ષે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે સમાન હોય. હમણાં એક પ્રશ્નમાં, પરીક્ષામાં પ્રશ્ન હતો ભાઈ પ્રથમ વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત 0 મળે યાર, કારણ કે ભાઈ સમાન જ હોય, તફાવત તો પડવાનો જ નથી. તો અહીં વિચાર તો ભાઈ 2 વર્ષની વાત છે, 2 વર્ષની અંદર સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું છે? તો કે 400, અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? 410 રૂપિયા છે. ક્લિયર છે? આવું ક્યાં આપ્યું? તો કે મને પ્રશ્નની અંદર જોવા મળે છે 410. હવે વિચારો તો સ્પેશિયલી હું સાદા વ્યાજની વાત કરવા જાઉં, એટલે અહીં લઈ લઈએ પહેલું વર્ષ અને અહીં લઈ લઈએ આપણે બીજું વર્ષ, તો મને કહો તો ભાઈ ટોટલ વ્યાજ કેટલું હતું? તો કે 400. કેટલા વર્ષની વાત છે? તો કે 2 વર્ષની. એનો મતલબ એમ કે સાદું વ્યાજ તો દર વર્ષે સમાન હોય, હું દરેક વર્ષના બે ભાગ પાડી દઉં તો અહીં પણ 200 રૂપિયા હોય અને અહીં પણ કેટલા રૂપિયા હશે? તો કે 200. શું કામ? કારણ કે ટોટલ 400 છે 2 વર્ષનો, એટલે 200 200ના બે ભાગ હોય. ત્યારબાદ વિચારો તો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ છે કેટલું છે? 410 રૂપિયા છે. હવે એક તમે નોર્મલી વિચારો તો કે ભાઈ પહેલા વર્ષે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે સમાન જ હોય, તો આ સાદું વ્યાજ જો પહેલા વર્ષે 200 રૂપિયા હોય તો ઓબ્વિયસલી ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કેટલું હોય? 200 જ હોય. હવે વિચારો તો ભાઈ ટોટલ 410 હતા, એમાંથી પહેલા વર્ષના જો 200 રૂપિયા હોય તો બીજા વર્ષના કેટલા હોય? તો કે 210 રૂપિયા હોય ચક્રવૃદ્ધિ વ્યાજના. સાદું વ્યાજ દર વર્ષે સમાન હોય, પહેલા વર્ષે આ બે પણ સમાન હોય, 200 આના હોય તો આના કેટલા હોય? 210. હવે બીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપર શું હોય? તો કે એક મુદ્દલ ઉપર વ્યાજ હોય, એક વ્યાજનું પણ વ્યાજ હોય. તો અગાઉ વ્યાજ કેટલું મળ્યું હતું? તો કે 200. તો ઓબ્વિયસલી આના ઉપર 200 રૂપિયા તો હશે જ તે, પણ વધારાના કેટલા રૂપિયા હતા? તો કે 10. તો આ 10 રૂપિયા છે એ શું હશે? તો કે વ્યાજનું પણ વ્યાજ,
તો આ 10 રૂપિયા મળ્યા એ કોની ઉપર મળ્યા હોય મને 200 રૂપિયા ઉપર મળેલા હોય તો ફાઇનલ વિચારો કેટલા રૂપિયા મળ્યા 10 રૂપિયા કોની ઉપર તો કે 200 ઉપર અને ગુણ્યા કેટલા કર નાખવાનું થશે તો કે 100 કરવાના થશે રેટ મારે ફાઇન્ડ કરવો છે એટલે હવે પાછો એક વસ્તુ વિચારો 1 2 1 અને 2 10 ના છેદમાં 2 હોય તો ઓબવિયસલી આ મારો રેટ કેટલા ટકા હશે તો કે 5% નો મારો રેટ હશે રેડી આગળના પ્રશ્નમાં આવો નવો જ પ્રશ્ન છે પહેલા એને શું કીધું છે એક ભાઈ આપણને આપ્યું છે કે એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 800 રૂપિયા છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ 840 છે તો વ્યાજનો દર શોધો હવે વિચારો તો ધારો કે લઈ લો ભાઈ 1 વર્ષ છે અને અહીંયા બીજું વર્ષ છે બીજું વર્ષ ત્યારબાદ વિચારો તો ભાઈ અહીંયા મારું સાદું વ્યાજ છે અને અહીંયા મારું ચક્રવૃદ્ધિ વ્યાજ છે આ કેટલા રૂપિયા હતા 800 રૂપિયા મને આપ્યા છે હાલો આ આપ્યા છે 800 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરવા જઈએ એ કેટલા આપ્યા છે 840 રૂપિયા હવે સમજો તો કે ભાઈ સાદું વ્યાજ દર વર્ષે સમાન હોય 2 વર્ષના 800 હોય તો અહીંયા પણ 400 હોય અને અહીં પણ કેટલા હશે 400 પહેલા વર્ષે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન હોય આના જો 400 હોય તો આના પણ કેટલા હશે 400 જ હશે હવે 840 માં પહેલા વર્ષના કેટલા હતા 400 તો ઓબવિયસલી બીજા વર્ષના કેટલા હોય 440 હવે આમાં બે વસ્તુ હોય એક તો અગાઉનું વ્યાજ હશે અને એક શું હશે વ્યાજનું પણ વ્યાજ અગાઉનું વ્યાજ કેટલું હતું 400 તો આમાં 400 રૂપિયા તો હશે જ તે પ્લસ 40 રૂપિયા વધારાના હશે તો આ વધારાનું હશે શું હશે તો કે વ્યાજનું પણ વ્યાજ એ શેના ઉપર મળેલું હોય તો ફાઇનલી 400 ઉપર મળેલું હોય તો રેટ કેમ મળે તો કે ભાઈ કેટલા રૂપિયા મળ્યા છે 40 કોના ઉપર તો કે 400 ઉપર અને ગુણ્યા કેટલા કરી નાખવાના થશે તો કે 100 ગુણ્યા કરવાના થશે હવે વિચારો 10 આની અરે 10 અરે 40 સામે ઉડી ગયા તમારો જે રેટ હશે મિત્રો આ રેટ કેટલા ટકા હશે તો કે 10% રેટ હશે ઓપ્શન કયો આપેલો છે તો કે સીની અંદર મને 10% જોવા મળે છે રેડી આગળ વધશું પ્રશ્ન આવો તે પણ થોડુંક આમ તો લેવલ ચેન્જ કરેલું છે પ્રશ્ન એવું કહે છે કે ભાઈ 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા 189 હોય તો વ્યાજના તે જ વ્યાજના દર એના સમયગાળામાં સાદું વ્યાજ શોધો હમણે કીધું કે અહીં લઈ લો ભાઈ પહેલું વર્ષ મને આપ્યું છે અને અહીં લઈ લે બીજું વર્ષ મને આપેલું છે 189 રૂપિયા આપ્યા કેટલા વર્ષનું છે તો કે 2 વર્ષનું છે હવે વિચારો જો હું ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરવા જાય અહીંયા મને 10% તો મળવાના જ છે પહેલા વર્ષે તો મને 10% મળશે જ તે પણ બીજા વર્ષે હું વાત કરવા જઈશ એટલે મને 10 તો મળવાના જ છે પ્લસ હજી આના પણ 10% મળે શું કામ વ્યાજનું પણ વ્યાજ પહેલાં મને 10% મળ્યા એટલે કે 10% એ મળશે પણ હજી આના 10% તો કે 10 ના 10% એટલે હજી અહીં 1 રૂપિયો બીજો વધારાનો પણ મળશે તો ફાઇનલ વિચારો અહીંયા કેટલા મળી ગયા 11 એટલે પહેલા વર્ષના 10% અને બીજા વર્ષના 11% ટોટલ જે મને વ્યાજ મળવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા મળવાનું છે તો કે 21% મને મળવાનું છે એની સામે સાદું વ્યાજ ચેક કરો કે ભાઈ સાદું વ્યાજ કેટલું મળશે તો અહીં પણ 10% અને અહીં પણ 10% કારણ કે એમાં વ્યાજના પણ વ્યાજનો કોઈ કોન્સેપ્ટ ન હોય તો કે 10 ને 10 તો કે મારું સાદું વ્યાજ મને મળશે કેટલું ટકા તો કે 20% મળશે હવે વિચારો તો 21% એ કિંમત કઈ આપી છે 189 એટલે 21% 189 તો 20% એ કેટલા ક્લિયર છે હવે વિચારો તો 21 × ધારો કે 9 કરવા જઈએ 21 × 9 = 189 થાય તો અહીં મેં ગુણ્યા કેટલા કર્યા છે 9 તો ઓબ્વિયસલી અહીં પણ ગુણ્યા કેટલા કરવાના થાય 9 × 9 = 18 તો રૂપિયા કેટલા આવી ગયા 180 રૂપિયા આ મને સેના મળી ગયા મારા સાદા વ્યાજના 180 રૂપિયા મળે છે ઓપ્શન કયો આવે છે તો કે બી એક જ વસ્તુ ઉપર ચાલવાનું છે સાદું વ્યાજ દર વર્ષે સમાન હોય ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ પહેલા વર્ષે સમાન હોય અને ત્યારબાદ જે હાલે એ વ્યાજનું પણ વ્યાજ મને મળતું રહેશે આગળ જોવા જઈએ આવો નવો એક પ્રશ્ન તો પ્રશ્ન આપણને આપ્યું છે કે ભાઈ 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 50 હોય તો તે જ વ્યાજના દર અને સમયગાળા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો ઓલામાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ આપી દીધું હતું અહીંયા શું આપી દીધું છે સાદું વ્યાજ એટલે અહીં લઈ લે ભાઈ પહેલું વર્ષ છે અને અહીંયા બીજું વર્ષ છે હવે વિચારો તો ભાઈ હું સાદા વ્યાજની વાત કરવા જાય તો અહીં મને 5% મળે અને અહીં પણ કેટલા ટકા મળે તો કે 5% તો બેનો સરવાળો કરવા જાય એટલે ટોટલ કેટલા ટકા થઈ ગયા 10% મને મારું સાદું વ્યાજ મળે છે ત્યારબાદ આગળ ચેક કરો તો હું ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીશ તો કે અહીં મને 5% મળવાના છે પણ અહીં પણ 5% જ મળવાના છે પણ હજી આની અંદર આ 5ના પણ મને હજી બીજા 5% મળશે એ શેના તો કે ચક્રવૃદ્ધિ વ્યાજના જે પહેલું વર્ષ છે એનું પણ વ્યાજનું પણ વ્યાજ મળે હજી એકવાર 5% આના તો કે 5% એ મળવાના છે પણ એની અંદર હજી શું મળશે વ્યાજનું પણ વ્યાજ તો 5ના બીજા હું 5% લેવા જાઓ તો 10% એમ તો કે 0.5 તો કે 5% એમ તો 0 પર કેટલા આવી જશે તો કે 25 આવી જશે તો ફાઇનલી અહીંનું જે વ્યાજ મળશે કેટલું મળશે 5.25 ટોટલ ગણો તો 5% આના 5.25 આના
તો ફાઇનલી એના 10.25% મને શું મળવાનું છે, મારું વ્યાજ મળવાનું છે. રેડી, હવે કિંમત ચેક કરો. તો ભાઈ સાદું વ્યાજ કેટલા રૂપિયા આપ્યું છે? 50. તો ફાઇનલી 10% એ 50 રૂપિયા. તો અહીંયા 10.25 એ કેટલા આવી ત્રીજ રાશિ લાગશે? તો કેમ 10×50 ગુણ્યા કેટલા કર્યા? 5. તો અહીં પણ મારે ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે 5 કરવા પડશે. હવે પાછું વિચારો, 25×5 તો કે 125. એટલે 125માં હું 2 પોઈન્ટ કાપી નાખું એટલે 25 આવે ને, વધી કેટલી આવશે? તો કે 1. શું કામ? અહીંના પણ મેં 2 પોઈન્ટ કાપ્યા છે તો અહીં પણ 2 પોઈન્ટ કાપવા પડે. હજી એકવાર 25×5 125, એટલે 25ના 2 પોઈન્ટ કાપ્યા ને વધી આવી 1. 10×5 50 અને 1 કેટલા થઈ ગયા? 51. તો આનું ચક્રોધ્યા જ આવશે, કેટલા રૂપિયા આવશે? 51.25 મારો જવાબ આવવાનો છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવવાનો છે? તો કે સી મને જોવા મળે છે. ક્લિયર છે? તો પહેલાં આપણે સ્પેશિયલી એક ચક્રોધ્યા જોયું, ત્યારબાદ સાદું વ્યાજ અને ચક્રોધ્યાનો એક સ્પીડથી આપણે કોન્સેપ્ટ જોયો. જો આવું ને આવું, ધારો કે ડીપમાં તમે સમજવા માંગતા હોય શાંતિથી, તો માય ક્લાસ જે છે એપ્લિકેશન વર્લિંગ બોક્સની, એની અંદર તમને બધા જ કોન્સેપ્ટ ડીપમાં, અને આ તો જે શરૂઆત છે અને થોડુંક જ કોન્સેપ્ટ છે, એની અંદર તમને ડીપમાં સમજવા મળશે. તો મળીએ એપ્લિકેશનની અંદર અને નેક્સ્ટ લેક્ચરની અંદર પણ નવા કોન્સેપ્ટ સાથે પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.